પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ સાજોર ગામના ગરીબોના નથી ઘર કે નથી ભરપેટ ખાવાનું, ત્યારે આવા ગરીબ લોકો ભૂખ્યા તરસ્યાઓને આપવામાં આવતો સરકાર દ્વારા સહાય સાજોર સરપંચ દ્વારા ચાવ કરી દેવામાં આવે છે. અને આ ગામમાં અમુક લોકોના બનાવવામાં આવેલા શૌચાલયમાં માણસને બેસવા માટેની જગ્યા નથી અને પૂરતા પ્રમાણમાં નાના શૌચાલયો બનાવવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામમાં લોકોની હાલત કફોડી છે, ત્યારે સરકાર દ્વારા છેવાડા સુધીના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર સતત પ્રયત્નો કરતી રહી છે. ત્યારે આ ગામની વ્યાખ્યા કંઈક જુદી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આ ગામના આદિવાસી લાભાર્થીઓને મળવાપાત્ર લાભો આજ દિન સુધી મળ્યા જ નથી. અને ગામના સરપંચ દ્વારા ગામમાં રહેતા આદિવાસી ગરીબ અને અભણ પ્રજાને જો સરકાર દ્વારા કોઈ સહાય કે યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તો તેની પાસેથી ખાલી કાગળ ઉપર અંગૂઠા મુકાવીને તેમનો લાભ સીધે સીધો સરપંચ ચાવ કરી જાય છે, ત્યારે આદિવાસી પ્રજા પાસે ભરપેટ ખાવાનું પણ નથી કે રહેવા માટે ઘર પણ નથી. ત્યારે આવી પરિસ્થિતિને લઈને કેટલાક આદિવાસી ભૂખ્યા તરસ્યા હોવાથી પથારી વર્ષ થતાં ત્યાં કેટલાક લોકો ભર જવાની લાકડી કે ખુરશીનો સહારો બનાવીને ચાલતા જોવા મળ્યા હતા. ત્યારે આ આદિવાસીઓને સરકાર દ્વારા આપવામાં આવેલ દરેક લાભો સરપંચ જ લાભ ઉઠાવીને પોતાનું જ ભલું કર્યું હોય, ત્યારે અમુક બનાવી આપેલ શૌચાલયો પણ નામના જ છે અને શૌચાલયોમાં પાણીની સગવડ નથી કે છાપરું પણ નથી, ખાળકૂવામાં પણ ઢાંકણા મારવામાં આવ્યા નથી અને શૌચાલયો એટલા નાના છે કે તેમાં બેસવા માટેની જગ્યા જ નથી. ટબ તો સીધો માટીમાં જ બેસાડી દેવામાં આવ્યો છે. ત્યારે આ સરપંચ દ્વારા આ ગામમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકાઓ અને આ ગામના લોકો ઉપર ડાકો ગબ્બરસિંહની જેમ સાજોરા ગામના આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા સરપંચ ઉપર તંત્ર કે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાય અને આદિવાસીઓને સરકારના લાભો મળી રહે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સિરાજ જરગલનો રિપોર્ટ, પંચમહાલ.